वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने जय। श्री हरे कृष्ण महाराज ने, श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा भक्तों ने जय श्री स्वामी नारायण। हरिचरित्रामृत सागरनी खूब ज सुंदर आ कथा आपणे नित्य श्रवण करीए छीए। पूज्य निष्काम स्वामीए खूब ज सुंदर आपणने छेला घणा दिवसथी लाभ आप्यो। भगवान श्रीहरि नीलकंठ प्रभुनी आ न्यारी अलौकिक यात्रा, एमना एक एक चरित्र केटला दिव्य ने पावन छे। जो कि आजनी कथा में जे विषय आववानो छे तो आपणे आ कथानु श्रवण करीशु। अमे संतो शिकागो में बाळको युवानोनी खूब सरस शिबिर हती। महाराज ने गुरुजीनी कृपा थी, संतोना दाखड़ा थी, हरिभक्तोनी अपार मेहनत सेवा समर्पण एने लीधे एवी सुंदर शिबिर थई। अजय भगत वात तो मळी हशे तमने, हरीश भगते तो लाइव जोई शिबिर एटले वांधो नथी, अमने तो कंई कहेवानुं न होय ने। अमारा बन्ने दादा टी शर्ट लईने शिबिरमां बेसी गया, बोलो बाळ भक्त बनी गया। पण खूब सरस खरेखर एम कही शकाय के एटलू सारू नॉलेज मोटा भक्तों ने पण हवे आपवानो समय आवी गयो छे। नाना बाळकोने एटलू सरस नियम निश्चय अने पक्ष उपर एक आखो दिवस नियम पर हतो। कथा वार्ता, प्रवचनो, नाटको, ड्रामा, डिस्कस, प्रोजेक्ट बधुं नियम उपर, एक दिवस निश्चय उपर अने एक दिवस पक्ष उपर। આવી રીતે સુંદર નિયમ નિશ્ચય ને પક્ષ આ થીમને લઈને બાળકોની શિબિર હતી, ખૂબ સારી શિબિર થઈ। જે કથા સાંભળનારા ભક્તો છે બધાને પણ મારી વિનંતી, આજે દુનિયાનો મોટા મોટો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન છે જનરેશન ગેપ। દરેક પિતાની ફરિયાદ એ છે અમારા દીકરા અમારું સાંભળતા નથી, અને દરેક દીકરાની ફરિયાદ એ છે કે અમારા બાપા ટક ટક કર્યા કરે છે, અમને ગમતા, આઈ ડોન્ટ લાઈક માય ડેડ, એટલે તેને ડેડ કરી નાખ્યા। જીવતા હોય તો પણ કેવા કર્યા, ડેડ, મરેલા છે, દફનાવાના જ બાકી છે ખાલી। આપણી એક જ એવી સંસ્કૃતિ છે સવારે જાગે ત્યારે પહેલા ભગવાનને પગે લાગે, પૂજા કરે, અને ત્યાર પછી માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ। આ સંસ્કૃતિ જો બાળકોને નહીં આપી શકો તો યાદ રાખજો તમારા દીકરા તમારા રહેવાના નથી। જે ઘણા બધા નવા શિકાગોની આસપાસના કથા સાંભળનારા હતા ભક્તો, એમણે પોતાના બાળકો મોકલ્યા હતા અને એમણે જે અનુભવ કર્યા એ અનુભવ તો હું મારા શબ્દોમાં કહું, એના કરતાં સમય આવે
ત્યારે એ ભક્તો જ્યારે આવશે ત્યારે એમના દ્વારા કહીશ. પણ કહેવાનું એટલું, આપણા ગુરુજી સરસ વાત કરે, દૂધને બગડવા ન દેવું હોય તો ફ્રીજમાં રાખો, બટેકાને બગડતા અટકાવવા હોય તો કોલ્ડ સ્ટોરેજમાં રાખો, અને દીકરાઓને બગડતા અટકાવવા હોય તો સાધુના સંગમાં રાખો. કદાચ બહુ મોટો જ્ઞાની નહીં થાય, મોટો એન્જિનિયર કે ડોક્ટર નહીં થાય, પણ બગડશે તો નહીં. આટલી તો અમારી, તમે કહો તો સોનાના પતરા ઉપર લખીને આપી દે એવી ગેરંટી છે. અને એ દીકરો એવો ડાયો થશે, પપ્પાને ગમશે, મમ્મીને ગમશે, એના કાકાને ગમશે, આંટીને ગમશે, સંબંધીઓને ગમશે, સગાને ગમશે, બધાને ગમશે. નિકેશને પૂછ્યું ને જયભાઈ, કેવું લાગ્યું એને? ગમ્યું ને? નક્કી કરી દીધું તો બધા છોકરા હોય, આવો આવો લાભ મળે ક્યાં છોકરાઓને? યોગેશ ભગત, શિકાગોના આપણા બધા ભક્તો, રાજેશ ભગત, ભાવેશ ભગત, ગોપાલ ભગત, હસમુખ ભગત, વેદાંત ભગત, વિકલ ભગત, આ બધા ભક્તોએ ખૂબ, ભરતભાઈ, બીજા ભરતભાઈ, બિશપ, શિકાગોના ભક્તોએ સેવા પણ એટલી બધી કરી, તન મન ધનથી બાળકો માટે જે કરવું પડે, જેટલું કરવું પડે, ગુરુજીની આજ્ઞા છે, ગુરુજીનેમાં રાજીપો છે. જેમ મહારાજ માટે સેવા કરે, જેમ ગુરુજી માટે સેવા કરે, જેમ સંતો માટે સેવા કરે, એમ આ હરિભક્તોએ ઘર પરિવાર છોડીને બાળકો માટે સેવા કરી. એ તો જે આવનારા બધા બાળકો જાણે છે. નકર નિકેશ તૈયાર થાય જે ભાઈ, અત્યારથી આવતા વર્ષ માટે આ પાડે. અહીંના છોકરા તો કેટલા સ્માર્ટ છે તમે જાણો જ છો જે ભાઈ. ખરેખર શિબિર એટલી સરસ હતી, અને છોકરાને શીખવા પણ એટલું બધું મળ્યું, એને આનંદ પણ, એન્ટરટેનમેન્ટ પણ, રમતગમત પણ એટલી સારી મળી, અને રહેવાનું જમવાનું સુવિધા પણ બધી એટલી સરસ હતી, સગવડ પણ એટલી સારી. તો શિબિરની થોડી વાત કરી, આપણે આગળ કથા વધારીશું. પૂર બીજું, તરંગ 45મું. શ્રીહરિ સેતુબંધ રામેશ્વર પધાર્યા, સમુદ્રે શ્રીહરિની પૂજા કરી, આ પ્રસંગ આપણે આ તરંગમાં સાંભળીશું. સ્વામિનારાયણ હરે. શોભાના ધામ એવા શ્રી ઘનશ્યામ, દરિયાને કાંઠે મોટા મોટા જહાજોને વહાણોને દેખતા દેખતા ચાલ્યા. શ્રીહરિ સમુદ્રમાં સ્નાન કરવા જતા, ક્યારેક વહાણમાં બેસતા, મોટા વહાણને જોઈને તેમાં ધ્યાન કરવા બેસતા. સાત માળવાળા વહાણ તે સમુદ્રમાં ચાલતા હતા, તે બધાને સફળ કરવા, ધન્ય કરવા માટે શ્રીહરિ તેમને દેખતા. આનો અર્થ થયો, ત્યારે પણ સાત માળના જહાજો હતા, આજે જેને તમે મોટા મોટા પેલા કહો ને ક્રૂઝ. મહારાજે પોતે જોયું, આવા મોટા જહાજો જોયા. શ્રીહરિને વનવાસમાં રૂચિ હતી, તેમજ સમુદ્ર પણ અત્યંત રૂચતો હતો. બીજા લોકો તો સમુદ્રને દેખીને ધ્રુજતા, પણ શ્રીહરિને તો તેનો કંઈ જ ભય ન હતો. સાગરને અને વહાણને પવિત્ર કરવાના હેતુથી ત્રણ ત્રણ કોષ જેટલું સમુદ્રની અંદર પાણીમાં જઈને વહાણોને જોઈને પાછા આવી જતા, શ્રીહરિને તો ત્યાં જઈને કંઈ જ લેવાનું હતું નહીં. પણ મહારાજને એમ કે ત્યાં એ જહાજમાં કેટલા માણસો બેઠા હશે, એમાંથી કોઈક માણસને મારા દર્શન થાય, કોઈક માણસને આ મૂર્તિ યાદ રહી જાય તો પણ એનું રૂડું થાય. આવા આશયથી શ્રીજી મહારાજ સમુદ્રમાં અંદર દૂર સુધી ઊભેલા જહાજ સુધી જતા અને ત્યાંથી પાછા વળી જતા. જેમ તેમ કરીને પણ સહુનો મોક્ષ કરવો, તે કારણે જ શ્રીહરિ વિચરતા રહે છે. શ્રીહરિને કોઈ વાત જોવા જેવી હોતી નથી, અર્થાત શ્રીહરિને કોઈ વસ્તુ જોવાનો મોહ હોતો નથી. કેમ જે શ્રીહરિ તો સ્વસ્વરૂપના સુખમાં જ અલમસ્ત રહે છે. શ્રીહરિને પોતાના સુખથી અન્ય બીજું કોઈ સુખ અધિક નથી, એવી શ્રીહરિની અલૌકિક મૂર્તિ છે. અન્ય જીવોના મોક્ષ માટે જ મહારાજાધિરાજ શ્રીહરિ અનંત ચરિત્ર કરે છે.
હરિ કે ચરિત્ર જે જે હોવું સબ હી મોક્ષ દાયક સોવું મોક્ષ દાયે જા ની કરે ગાવે માયિક ભાવન ઉર્મે લાવે હરિ કે ચરિત્ર જે જે હો સબ હી મોક્ષ દાયક સોવું તબ તાકો હોય નિશ્ચે કલ્યાણા યામે નહીં રતે અપ્રમાણા યામે નહીં રતે અપ્રમાણા ત્યાગ ભાગન કરના કે હા જો જો હરિ ચરિત્ર હોય જે હા શ્રીહરિના જે જે ચરિત્ર હોય છે તે બધા મોક્ષદાયક હોય છે અને તેને મોક્ષદાયક જાણીને જ તેનું ગાન કરવું જોઈએ પણ તે ચરિત્ર માયિક છે આવો ભાવ મનમાં ક્યારેય લાવવો નહીં મહારાજના જે ચરિત્ર છે મહારાજની જે લીલા છે મહારાજનું ચાલવું એ પણ લીલા છે મહારાજનું બોલવું એ પણ લીલા છે પ્રેમાનંદ સ્વામીના 10 પદ આપણે રોજ ગાઈએ છીએ જેને ચેષ્ટા કહીએ છીએ ચેષ્ટાનો અર્થ થાય ક્રિયા એક્શન મહારાજ કેમ બેસતા મહારાજ કેમ બોલતા મહારાજ કેમ નાતા મહારાજ કેમ જમતા મહારાજ કેમ ખીજાતા મહારાજ કેમ કથા કરતા મહારાજ કેવા લટકા કરતા મહારાજનો સ્વભાવ મહારાજની ચેષ્ટા મહારાજની ક્રિયા મહારાજની રુચિ કેવી હતી કોઈ ઐશ્વર્ય કોઈ પરચો એમાં નથી આવતો પણ તેમ છતાં સંતો આંખ બંધ કરીને પ્રથમ શ્રી હરિને રે ચરણે શેષ નમાવું નૌતમ લીલા રે આમ ચેષ્ટા ગાતા ગાતા શાસ્ત્રોમાં એવું લખ્યું આપણા સંતો એવું અનુભવ્યું ચાર વેદ વાંચે અને જે અનુભવ થાય જે જ્ઞાન મળે એટલું જ્ઞાન એના કરતાં પણ વિશેષ મહિમા આ ચેષ્ટા એકાગ્ર ચિત્તે કરીને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ પુરોવીને કરે તો એનો મહિમા છે આંખ બંધ કરી ચેષ્ટા ગાતા જાય એક એક કડી એક એક શબ્દ બોલતા જાય મહારાજની તેતે દિવ્ય લીલા એને વિચારતા જાય નિરખતા જાય તો પરિણામ એ આવે કે ચેષ્ટાના 10 પદ પૂરા થાય ને ત્યાં સુધીમાં તો એના હૃદયમાં મહારાજની મૂર્તિ આખે આખી પ્રગટ થઈ ગઈ હોય એ માણકી ઘોડી ઉપર લટકા કેમ કરતા હશે એ આડછોડે ખેસ બાંધીને સંતોને પંગતમાં પીરસવા જતા ત્યારે કેવી રીતે પીરસતા હશે આ ચારે બાજુના ચિત્રો તમે જુઓ છો ને જે સારા સારા સંતો મહારાજની મૂર્તિ બનાવે છે મહારાજની મૂર્તિના પેઇન્ટિંગ તૈયાર કરે છે એનો બેજ નંદ સંતોએ વર્ણન કરેલા કીર્તનો ચેષ્ટાના પદો કે શાસ્ત્રો એના આધારે મહારાજની મૂર્તિનો એક એક હાવભાવ નક્કી થાય છે અને એમાં જે મહારાજની મૂર્તિમાં ખેંચાણ હોય મહારાજના દરેક ચરિત્ર જીવનું કલ્યાણ કરનારા જ છે મહારાજનું રડવું પણ કોઈકનું તો કલ્યાણ કરનારું છે એટલા માટે કોઈ કહ્યું છે ઇવન કિલિંગ ઓફ ગોડ ઇઝ ગુડ ભગવાનનું મારવું પણ ઇવન કિલિંગ ઓફ ગોડ ઇઝ ગુડ જીવ માટે સાંભળનારા માટે ભગવાન કોઈને મારે છે ભગવાને કોઈનો વધ કર્યો કાળીદત્તનો વધ કર્યો ભગવાન શ્રી કૃષ્ણ કંસને મારે રાવણની હત્યા કરી આ બધી લીલાઓ એક લીલાઓ પણ ભગવાન સંબંધી હોવાને કારણે સાંભળનારનું કલ્યાણ કરનારી છે એ લીલા સાંભળી કોઈને તમોગુણ ન વ્યાપે જગતની આવી મારવા કાપવાની ક્રિયા સાંભળીને શું થાય એમાં તો કોઈને રજોગુણ થઈ જાય એમાં કોઈને તમોગુણ છવાઈ જાય કોઈનું મન ઉકળી ઉઠે ઇવન કિલિંગ ઓફ ગોડ ઇઝ ગુડ ભગવાનની કોઈને મારવાની ક્રિયા પણ જીવને તો સત્વગુણ અને સત્વગુણ તરફ સત્વગુણથી પણ પર ભગવાનની દિવ્ય મૂર્તિના સુખમાં જ ડૂબાડનારી છે
આમ જે ચરિત્રમાં દિવ્ય ભાવ રાખે છે તેનું નિશ્ચિત કલ્યાણ થાય છે, નિશ્ચિત, તેમાં રતિ ભાર પણ સંદેહ નથી. શ્રીહરિના જે જે ચરિત્રો હોય તેમાં કોઈ ત્યાગ ભાગ કરવો જ નહીં. આ વાત સાગર ગ્રંથમાં ઘણી વાર આવે છે. ઘણા લોકો એક એવી માન્યતા છે અને હતી અને ચાલશે પણ ખરી, આ સમાજ છે, બધું જ ચાલે છે, આમાં તો પથરા પણ પૃથ્વીમાં છે અને પારસમણી પણ પૃથ્વીમાં છે, ગંગાનું પાણી પણ આ બાજુ છે અને ગટરનું પાણી પણ આ બાજુ છે, શું લેવું ને શું પીવું એ નક્કી કરવાનું છે. પથ્થર પણ છે, પારસમણી પણ છે, ગંગાનું જળ પણ છે અને ગટરનું ગંદુ પાણી પણ છે. એક એવી માન્યતા હતી, બાલકૃષ્ણ બાલપ્રભુ 11 વર્ષના થયા ત્યાં સુધી ભગવાન હતા, ત્યાર પછી મથુરામાં એટલે ભગવાન મટી ગયા. આ એટલી મોટી અવળી માન્યતા, એટલી વ્યાપક બની છે અને એટલી ચાલે છે ને એટલી ચાલી ગઈ. 11 વર્ષના કૃષ્ણ થયા ત્યાં સુધી જ ભગવાન હતા, પછી ભગવાન મટી ગયા, પછી ભગવાન મટી ગયા. 11 વર્ષ પછીના ભગવાન શ્રી કૃષ્ણની જો તમે વાત કરો તો તમારું કલ્યાણ બગડે, કેમ? એ લૌકિક વાત થઈ. પછી એમાં કામ આવ્યો, ક્રોધ આવ્યો, લોભ આવ્યો, બધું, પણ 11 વર્ષ પહેલા જે હતું એ બધું સાચું હતું. તો ઘણા કે પછી જો એ ખોટું જ હોય તો આટલા મોટા મોટા અસુરો, આટલું મોટું મહાભારતનું યુદ્ધ, આટલા મોટા મોટા કાર્ય કેમ થયા? એટલે ખરેખર બાલકૃષ્ણ નહીં, મોટા કૃષ્ણ નહીં, સાચો એનો મુગટ અને મોરલી હતા. એ નાના હતા, મોરલી વગાડતા ત્યારે ભગવાન પ્રગટ થતા અને મોટાથી મુગટ પહેરતા ત્યારે ભગવાન પ્રગટ થતા. સમાજે પોતાની બુદ્ધિથી જ ભગવાનને જોયા છે, એટલા માટે ભગવાન મળ્યા પછી પણ ઘણા લોકો રડતા રહ્યા છે. ભગવાન મળ્યા પછી પણ કલ્યાણ સુધી નથી પહોંચી શક્યા. હોઈ શકે આવું? આવું છે. ઘણા લોકો ભગવાન કૃષ્ણની મોરલીને મુગટને જ પૂજે છે. એક એક કૃષ્ણ નહીં, કૃષ્ણ આને લીધે કૃષ્ણ હતા. લો કેવું લાકડે માકડું ફિટ કર્યું, જુઓ તમે. અલ્પેશ ભગત નહીં, એના ચશ્મા જોરદાર હતા એટલે એને દેખાય. આવું હોય? ચશ્માને લીધે દેખાય કોઈને? દાદા, આવી દુનિયા છે કે આ દાદાને જે દેખાતું હતું, આ સ્વામી જે કથામાં વાંચતા હતા એ ચશ્માને લીધે વાંચતા. ચશ્માની પૂજા કરો, સ્વામીની નહીં. લો, આવું કંઈક ચાલતું હતું સમાજમાં અને ચાલે છે, હજી ચાલે છે. કોઈ મોર મુગટ અને મોરલીની પૂજા કરતા, કોઈ બાલકૃષ્ણની પૂજા કરતા, કોઈ મોટા કૃષ્ણની પૂજા કરતા, કોઈ દ્વારકાધીશને જ માનતા. મહારાજ એમ કહે છે, ભગવાનના કોઈ પણ ચરિત્ર જીવનું કલ્યાણ કરનારા છે. ભગવાન જેમાં રહ્યા છે, ભગવાન જેના અંતરમાં વસ્યા છે, જેના અંતરમાં અવિનાશ વાસ કરે વાસેયા, તેણે કામ ક્રોધ પામ્યા નાશ, લોભને મોહ ગયા. એવા શત્રુતણુ ટાળ્યો સાલ, લાલ જ્યાં આવે ને રહ્યા. કેટલી સરસ નિષ્કુળાનંદ સ્વામીએ વાત કરી. એવા સાધુ જેના હૃદયમાં ભગવાન છે, ભગવાન આવતાની સાથે જેના હૃદયના કામ ક્રોધ નીકળી ગયા છે. નારી નયન સર જાહિન લાગા. તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં લખે, ઘણી વાર કહું છું ને, નારીના નેત્રરૂપી બાણે કરીને વિંધાણો નથી, લોભ અને મોહના પાસથી ક્યારે બંધાણો નથી. સોનર આપ સમાન રઘુરાયા, એટલા માટે તો લખ્યું. કેવું સરસ, ખાવું પીવું બે સૌ સુવું જોવું, ચાલ્યા જવું કે વળી ના ધોવું. સારું શાસ્ત્રીજી, આપની યાત્રા સુખમય રે, ગુરુજીને સમાચાર આપજો. ચોક્કસ. ખાવું પીવું બે સૌ સુવું જોવું, ચાલ્યા જવું કે વળી ના ધોવું, સંતોની એવી સઘળી ક્રિયાય કુસંગ દેખે
સતસંગે થાય, ભગવાનની દરેક ક્રિયા કલ્યાણ કરનારી છે એમ નહીં, ભગવાન જેમાં રહ્યા છે એવા એકાંતિક સત્પુરુષોની પણ દરેક ક્રિયા, ખાવું પીવું બેસવું સૂવું ચાલ્યા જવું કે વળી નાવું ધોવું, એવા સાધુની પણ દરેક ક્રિયા કલ્યાણને કરનારી છે, કારણ કે એમાં ભગવાન રહ્યા છે. કેવી સરસ વાત આવી. શ્રીહરિને કંઈ લેવું નહોતું, પણ તેમ છતાં મહારાજ સમુદ્રના કિનારે જતા, મોટા મોટા સાત સાત માળના મોટા જહાજ હોય ત્યાં જતા, માણસો હોય ત્યાંથી નીકળી જાય, કોઈ મુમુક્ષુ હોય એના મનમાં એમ થાય, અરે અરે આ બાલા જોગી બાલુડા પ્રભુ કેવા મરમાળા, આ નાની ઉંમરમાં કેવો મોટો ત્યાગ, આમ એના મનમાં ભાવ જાગે. બસ આવી રીતે કલ્યાણના બીજ વાવતા વાવતા નીલકંઠ પ્રભુ યાત્રા કરે છે. નીલકંઠ પ્રભુને કંઈ લેવું નથી, જે કંઈ કરે છે જીવોના કલ્યાણ માટે કરે છે. સ્વામી શરણાનંદજી એક બહુ સરસ સંત થયા, ભારત વર્ષના એક મહાન વિભૂતિ પુરુષ, એની આ વાત મને બહુ ગમે. સંસારિકા દેના ભી લેના બરોબર હૈ, ઓર મહાત્માઓ કા લેના ભી દેના બરોબર હૈ. સમજાણું? સંસારિકા દેના ભી લેના બરોબર હૈ, ઓર મહાત્માઓ કા લેના ભી દેના બરોબર હૈ. સંસારી માણસ એટલે કે સ્વાર્થીલો માણસ, એ તમને કંઈક આપે છે ને, તમારા ઘરમાં કંઈ પ્રસંગ હોય, દીકરા દીકરીનો ચાંદલો કરવા આવે અને $100-150 ચાંદલો કરે એટલે તમે રાજી થાઓ. સંસારિકા દેના ભી, પણ એ પાછો રાહ જોઈને બેઠો હોય, આવતા જ મહિને અમારા ઘરે પ્રસંગ છે એટલે એની અપેક્ષા હોય કે આપણે 150નું મૂકીએ તો સામે હોય કે નહીં ગણિતા? સંસારિકા દેના ભી લેના બરોબર હૈ. જગતના જાજા જીવ, એટલા માટે કોઈએ કહ્યું છે ને આપણા આપણા સારા સંતોએ કે જગતે કરેલી દયા એ પણ દંડ છે અને ભગવાને આપેલો દંડ એ પણ દયા બરોબર છે. શેક્સપિયરે અંગ્રેજીમાં બહુ સરસ લખ્યું, ઇવન એન એંગર ઓફ ગોડ ઇઝ એઝ લાઈક એઝ બૂન. ઇવન એન એંગર ઓફ ગોડ, ભગવાનનો ક્રોધ પણ ઇઝ લાઈક બૂન. એ વરદાન છે, એ કૃપા છે. ઇતિહાસમાં એવી કથાઓ છે, મોટા પુરુષોએ સાપ આપ્યા હોય એનું પણ કલ્યાણ થયું હોય, ભગવાને જેનો વધ કર્યો એનું પણ કલ્યાણ થયું. આ સંસારી સંસારિકા દેના ભી લેના બરોબર હૈ, ઓર મહાત્માઓ કા લેના ભી. ક્યારેક ક્યારેક સાધુ તમે કંઈક આપો તો લેતા હોય, ક્યારેક સામે ચાલીને માગીને લેતા હોય, પણ એનું લેવું છે ને પોતા માટે નથી. યાદ રાખજો, એનું લેવું પોતા માટે નથી. શ્રીજી મહારાજની એક એક ક્રિયા કલ્યાણ કરનારી છે. શા માટે? જો વચનામૃતના થોડા શબ્દો વાંચું છું. હા, કેટલું ગજબ મહારાજા વચનામૃતમાં બોલ્યા છે. પ્રથમનો 18મો, અમે જે કોઈકને હેતે કરીને બોલાવીએ છીએ તે તો તેના જીવના રૂડા સારું બોલાવીએ છીએ, અથવા કોઈકને હેતે કરીને સામું જોઈએ છીએ, અથવા કોઈ સારા ભોજન કરાવે તેને જમીએ છીએ, અથવા કોઈ ઢોલિયો બિછાવી દે તે ઉપર બેસીએ છીએ, અથવા કોઈ વસ્ત્ર આભૂષણ તથા પુષ્પના હાર ઇત્યાદિ જે જે પદાર્થ લાવે છે તેને અંગીકાર કરીએ છીએ, તે તો તેના જીવના રૂડા વાસ્તે કરીએ છીએ. કોઈ વસ્ત્ર લાવે, કોઈ અલંકાર લાવે, કોઈ ઢોલિયો પાથરે, કોઈ ભોજન કરાવે, આ બધું અમે કરીએ છીએ, બધું અમે સ્વીકારીએ છીએ, પણ સેના માટે? તેના જીવના રૂડા વાસ્તે કરીએ છીએ, પણ અમારા સુખને વાસ્તે નથી કરતા. અને જો આવી મહારાજે પ્રતિજ્ઞા ક્યારેય નથી કરી, અને જો અમારા સુખને વાસ્તે કરતા હોઈએ તો અમને શ્રી રામાનંદ સ્વામીના સમ છે. કોના સોગંધ ખાધા? પોતાને પ્રાણ કરતા પણ અધિક પ્રિય એવા પોતાના સદગુરુના સોગંધ ખાધા.
શ્રીજી મહારાજે પોતાના ગુરુના સોગંધ ક્યારેય નથી ખાધા, પણ આ વાતમાં ખાધા. કેમ? મહારાજ એમ કહેવા માગે છે, અમે અમારા સ્વાર્થ માટે કંઈ નથી કરતા. અમે જે કરીએ છીએ કોઈકનું ભલું થાય, કોઈને હેતે કરીને બોલાવીએ છીએ એ પણ એના રૂડા માટે, અમે કોઈકને વઢીએ છીએ એ પણ એના ભલા માટે. ભગવાન સ્વામિનારાયણની વૃત્તિ કેવી છે? ભગવાન શા માટે કલ્યાણ કરનારા છે? ભગવાનના એકાંતિક સાધુ શા માટે કલ્યાણ કરનારા છે? સાધુ માગે છે ને, તમે જાણો છો, રાજકોટના કડિયા માવાભાઈ અતિ ગરીબ, અતિ ગરીબ, ખાવાનું ન મળે. ભીખુદાદા જાણે આખો ઇતિહાસ, આજે પણ આના ઘણા બધા સાક્ષીઓ છે. અજયભાઈ, રાજકોટના કડિયા આ માવાભાઈ ગરીબ, ખાવા મળે નહીં. ગુણાતાનંદ સ્વામી આવેલા, દર્શન કરવા પધારે, સંતોને જોઈ રાજી થયા, પગે લાગ્યા. સ્વામીએ સહજ પૂછ્યું, મજામાં ભગત? એટલું રડ્યા, દુઃખ વર્ષોનું ભેગું થયેલું કોની આગળ ખાલી કરવું? સ્વામીને ખબર પડી કે આવું દુઃખ છે, બે માણસ મજૂરી કરે અને એક ટાઈમ ખાવાનું ન મળે, આવી ગરીબી ભોગવે, અને ભૂખનું દુઃખ તો કેવું હોય. સ્વામી એમ કહ્યું, માવા ભાઈ, તમે એક કામ કરો ને, કાલે ઠાકોરજી માટે બરફી લાવજો. દુઃખી પાસે માગવાનું હોય કે ને આપવાનું હોય? અલ્પેશ ભગત, કયું ગણિત કામ કરે આમાં? મહાત્માઓ કા લેના ભી દેના બરોબર હે, ઓર સંસારી કા દેના ભી લેના બરોબર હે. તમને આજે આપે છે, લાગે છે એને આપ્યું, આપ્યું નથી, એ આપવા પાછળ એની અપેક્ષાઓ, એનો છુપાયેલો સ્વાર્થ, એણે આગળ તમારી પાસે રાખેલી અનેક અપેક્ષાઓ, એ જ્યારે પૂરી નહીં થાય ને, ત્યારે સંબંધોમાં એટલા બધા બગાડ ઊભા થશે, એવા વ્યવહારો ટકરાશે, ત્યારે તમને અનુભવ થશે કે આનો ચાંદલો ન લીધો હોત ને. થાય જ છે, સમાજમાં બને છે દાખલાઓ. ગુણાતાનંદ સ્વામી માવા ભગતને કંઈ ઠાકોરજી માટે બરફી લાવજો ને, કંઈક ગરીબ માણસ ક્યાંથી લાવે? બંને માણસ મજૂરી કરે, આખા દિવસની કમાણીમાંથી થોડી બરફી મળે, બંને જણા ઉપવાસ કરે, ઠાકોરજી માટે લાવે, ગુણાતાનંદ સ્વામી ભગવાનને ધરાવે. જેટલા સંતો હતા બધાને થોડો થોડો પ્રસાદ આપ્યો, બધા સાધુને કીધું 11-11 માળા કરો, આ ભગવાનના ભગત, એના પ્રારબ્ધમાં ઠાકોરજીએ દુઃખ મૂક્યું છે અને આપણે એનું દુઃખ ટાળવું છે. વિચાર તો કરો, સાધુને તાળીથી વધાવો, કેવી રીતે દુઃખ ટાળ્યા? પણ જો સમજણ ન હોય તો કેવું લાગે? આમાં કેવું લાગે? થાય કે ના થાય? આવા તો એક બે દાખલા નહીં, કેટલા દાખલા છે ઇતિહાસમાં તમે નજર કરો. હું એટલા માટે જાજા દાખલા નથી કહેતો, મારે કહેવાનું એટલું જ, ભગવાનની દરેક ક્રિયા કલ્યાણ કરનારી છે, અને ભગવાન જેમાં રહ્યા છે એવા એકાંતિક સંતની પણ દરેક ક્રિયા કલ્યાણ કરનારી છે. મહારાજ એમ કહે છે, અમે કંઈક વસ્તુ લઈએ છીએ, કંઈક વસ્તુ સ્વીકારીએ છીએ, કોઈકને હેતે કરીને બોલાવીએ છીએ, કોઈકના વખાણ કરીએ છીએ, આ બધું કોઈકના રૂડા માટે, અમારા માટે જો કરતા હોઈએ ને, તો અમને ગુરુ રામાનંદ સ્વામીના સોગંધ છે. વચનામૃત પ્રથમનું 18મું, આવી વાત ભગવાન સ્વામિનારાયણ સિવાય ઇતિહાસમાં કોઈએ નથી કરી. હા, ઇતિહાસમાં કોઈએ નથી કરી. ભગવાન સ્વામિનારાયણનું જીવન જ્યારે જ્યારે વિચરણમાં નીકળીએ હરીશભાઈ, ત્યારે વાંચવાનું થાય ને, એવા એવા પ્રસંગો વાંચીએ એવા, ત્યારે એમ થાય, શ્રીજી મહારાજનું સર્વોપરીપણું કેટલું અદ્ભુત છે. આ કળિયુગમાં આપણે ભાગ્યશાળી છે કે આપણને આ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ મળી ગયા. એટલું નહીં, એ મહારાજને જેવા છે એવા ઓળખાવે એવા સત્પુરુષ આપણને મળ્યા. શ્રીજી મહારાજ ધરમપુર કુશળ કુંવરબાને ત્યાં પધાર્યા. 15 દિવસ જેવું મહારાજ રહ્યા છે. કુશળ કુંવરબા અતિ રાજી થયા, મહારાજનો હાથ જાલી મહારાજને આખો મહેલ નગર બતાવવા નીકળ્યા છે. મહારાજનો તો સ્વભાવ હતો, પોતાના ભક્તને રાજી કરવા માટે ખૂબ સરસ મહેલ છે, ખૂબ સરસ કમાનો છે, આમાં એવું ને, અમે હેતે કરીને બોલાવીએ છીએ, કોઈક વાતને અમે વખાણીએ છીએ, આમ મહારાજ વખાણ કરતા હતા. એટલે આખો મહેલ બતાવી કુશળ કુંવરબાએ મહારાજને વિનંતી કરી, મહારાજ તમને આ બધું ખૂબ ગમ્યું ને,
તો પ્રભુ એક મારી પ્રાર્થના સ્વીકારો, બસ હવે આ રાજ્ય તમે સ્વીકારી લો અને મને મુક્ત કરો, આ રાજ્યની ગાદી ઉપર તમે બિરાજો. કુશળ કુંવરબાએ જ્યારે આમ કહ્યું ને ત્યારે મહારાજે લાલ આંખો કરીને મહારાજ બોલ્યા, અમને આ રાજ્યનો મોહ નથી. અને તમે સાંભળો, તમે સાંભળો, આ રજવાડામાં કૂતરી થવું પડશે, તમારા હૃદયમાંનો મોહ પડ્યો છે, સાવધાન થઈને આ રાજ્યનો મોહ કાઢી નાખો. બાકી આ રજવાડામાં, આ રાજ્યમાં આજે તમે રાજમાતા થઈને અને આવનારા દિવસોમાં કહી શકે કોઈ, બોલી શકે કોઈ, હિંમત કરી શકે કોઈ? 5 મિલિયન 50 મિલિયનના મકાનમાં અમને કોઈ પધરામણી કરવા લઈ ગયા કે સ્વામી 2 દિવસ વધારે રોકા, બધું તમારું, તો કોઈ કહી શકે? ઉલટાના આશીર્વાદ આપે, બસ ભગવાનને પ્રાર્થના કરીએ તમને દર વર્ષે આવી બુદ્ધિ આપે. મહારાજનું નિસ્પૃહી પડું, માત્ર ને માત્ર જીવનું કલ્યાણ કરવાની વૃત્તિ કેવી છે એ મારે વાત કરવી છે. ધર્મદેવ ધામમાં ગયા, એ પ્રસંગ આપણે હમણાં સાગરની કથામાં સાંભળેલો. ધર્મદેવ ધામમાં જાય, રામ પ્રતાપભાઈને ઘણી ભલામણ કરી છે કે નાના ઘનશ્યામને ભાઈ તરીકે નહીં, ભગવાન તરીકે સાચવજો, રાખજો, એને જમાડી તમે જમજો, એને ક્યારેય ઉદાસ ન થવા દેતા. એક દિવસ ઘનશ્યામ આખો દિવસ ન દેખાણા, સુવાસની ભાભી ઉદાસ, ઘરમાં કોઈ જમવું નથી. મોટા ભાઈ એક એક મંદિર, કનક ભુવન ગયા, હનુમાનગઢી ગયા, એક એક મંદિરે જઈને શોધે. મોડી રાત્રે ઘનશ્યામ આવે, રામ પ્રતાપ ઠપકો આપે, અરે ભાઈ તમારા વિના અમને ગમતું નથી, અમે કોઈ જીમા નથી, તમે હવે ક્યારે મોડું કરશો નહીં, તમે અમારા ઉપર દયા રાખો. અને ત્યારે ઘનશ્યામ મહારાજે શબ્દો બોલ્યા છે સાગરની કથામાં આપણે સાંભળેલા, મોટા ભાઈ તમને સંસાર સારો લાગે છે અને અમને સંસાર ખારો લાગે છે, આ સંસારને અમે ઝેર જેવો માન્યો છે, યાદ રાખજો, અમે હવે આ સંસારમાં પડવા માંગતા નથી, તમે અમારો મોહ છોડી દો. એક દિવસ આ દેહ અને જીવ પણ નોખા થઈ જવાના છે, બીજાની ક્યાં વાત કરવી, આ નાના ઈચ્છારામ છે એનું તમે ધ્યાન રાખજો, મને એનો પણ મોહ નથી. મહારાજે જે કડવા શબ્દ મોટાભાઈ રામ પ્રતાપને કહ્યા છે ને, કહેવાનું આ વસ્તુ નિસ્પૃહી માણસ બોલી શકે? સ્પૃહાવાળો, આસક્તિવાળો, રાગવાળો, વાસનાવાળો માણસ અને આવા વિચાર પણ ન આવે, બોલવાની વાત નહીં, આવા વિચાર પણ ન આવે. ભગવાન શ્રીહરિનો ત્યાગ, ભગવાન શ્રીહરિનું જીવન, એક એક મહારાજની નાનામાં નાની લીલા આ ગ્રંથ દ્વારા આપણને સાંભળવા મળે છે. આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીનો કેટલો મોટો ઉપકાર, આપણા આદિગુરુ આધારાનંદ સ્વામીની કેટલી મોટી કૃપા કે મહારાજની નાની નાની વાતો કેવી સરસ લખી છે તમે. એ પ્રભુ જમતા તે પણ કોઈકના કલ્યાણ માટે. પ્રશ્નોરા જ્ઞાતિના પુતળીબાઈ નામના સ્ત્રી ભક્ત હતા. આ પુતળીબાઈએ સાંભળ્યું કે સ્વામિનારાયણ ભગવાન છે, એટલે ઘણા સમયથી થયા કરે એકવાર મારે ત્યાં પધારેને જમાડવા છે. મહારાજ પધાર્યા, પ્રાર્થના કરી એના ઘરે જમવા માટે આવ્યા. મહારાજને જમવા બેસાડ્યા, મહારાજ બેઠા છે, પુતળીબાઈ પીરસે છે, બ્રાહ્મણ જ્ઞાતિ છે, બુદ્ધિશાળી છે, શાસ્ત્રો થોડા ઘણા જાણ્યા છે, વાંચ્યા છે. મનમાં થયા કરે દુનિયા તો ગાંડી લાગે છે, કંઈ દેખાતું તો છે નહીં, ભગવાન જેવા કેમના ભગવાન થઈ ગયા હશે. અને મહારાજે ચરિત્ર ચાલુ કર્યું, ખીચડી ખાતા જાય, આમ ખીચડી હાથથી કોળીઓ લઈ અને ચારે બાજુથી આંગળા ખુલ્લા રાખે, એટલે આંગળામાંથી પેલા નાના છોકરા કેમ રગેડા ઉતરે, એમ રગેડા ઉતરે, નીચે ખીચડીના ચોખા ઢોળાય, ચારે બાજુ માંદણું થઈ ગયું. હા દાદા, દેશી ભાષામાં જમીએ થોડું, ઢોળાઈ જાજુ, વેરાઈ જાજુ. પેલા પુતળીબાઈના મનમાં એમ થયું કે દુનિયા ગાંડી છે પણ આય આને ભગવાન, ખાતા નથી આવડતું આને ભગવાન. એટલે બહુ ભાવથી વિનંતી કરતા, મહારાજ જમો, પ્રભુ જમો, પણ મનમાં પેલો વિચારો ચડી ગયા ને એટલે બોલતા બંધ થયા. માજી કે, મહારાજ કે, માજી શું વિચારો છો? કઈ નહીં મહારાજ. મહારાજની સામે જોયું, આંખમાં આંખ પરોવી. મહારાજને થયું હવે માજીને મારે ઓળખાવવું પડશે,
કૃપા દ્રષ્ટિ કરીને દ્રષ્ટિ થતાની સાથે સમાધિ, સમાધિમાં તો ભાઈ હે અક્ષરધામ, દિવ્ય તેજ, અનંત કોટી મુક્તો, હાથ જોડીને પુરુષોત્તમ નારાયણની સ્તુતિ કરે. મોન્ટુ ભગત આપણે સાંભળીએ છીએ તો કેવું લાગે છે? અમે અમારા મોન્ટુ ભગત તો ઊંચા થતા જાય, હા સાંભળીએ છીએ તો કેટલો આનંદ આવે છે, તો જેને અનુભવ થાય કેવો આનંદ હશે. એટલો દિવ્ય આનંદ એ અક્ષરધામનું સુખ, અને એ મુક્તોના મંડળની વચ્ચે સુવર્ણનું સિંહાસન, એની સિંહાસન ઉપર સોનેરી વસ્ત્ર અલંકાર આભૂષણ ધારણ કરેલા એ પુરુષોત્તમ નારાયણ પ્રગટ બિરાજમાન છે. હા આવું દિવ્ય દર્શન કરતાની સાથે આ હા હા આંખો ફાટી ગઈ. એ કોણ બેઠા છે? જે ઘરમાં આવ્યા છે, જે જમે છે, જેને ખાતા આવડતું નથી, અને જેવા સમાધિમાંથી બહાર આવ્યા. આ તો મારે ચપટીમાં સમાધિ કરાવેલી. જેવી સમાધિ પૂરી થઈ એટલે મહારાજના પગમાં પડી ગયા, રડવા લાગ્યા. હે દીનાનાથ, હે દયાનિધિ, માફ કરજો, રાજી રહેજો. મહારાજ કે પણ શું કહો છો? તમે ભગવાન છો બસ પ્રભુ, આવો નિશ્ચય ક્યારે હવે ભૂલાય નહીં એવી કૃપા કરજો. મહારાજ કે પણ માજી અમને ખાતા ક્યાં આવડે છે? તમે અમને ભગવાન ક્યાં માન્યા? માજી કે તમને ખાતા નથી આવડતું તોય તમે ભગવાન હાચા. સમજાણું? એનું જમવું એ પણ કોઈકના કલ્યાણ માટે છે. આવી લીલા મહારાજ ન કરે તો પુતળીબાઈને આવો આનંદ પણ ન થાય, અને મહારાજની આવી મૂર્તિ યાદ પણ ન રહે. થોડું જીવનમાં અપડાઉન થવું જોઈએ, બરાબર? તો એ ઘટના યાદ રહે આપણને. પુતળીબાઈને નિશ્ચય થયો. મહારાજનું હસવું, નિત્યાનંદ સ્વામીને મહારાજની દાંતની પંક્તિ જોઈ, દાડમની કળી જેવા દાંત, હા આ હા કેવા સરસ મજાના દંત છબી જોઈ નેલા જે છે અધોમુખ ઝુરે અનાર. દાડમના ફળ મહારાજની દંત પંક્તિ જોઈને નીચા થઈ ગયા. દાડમ આમ નીચે ફળાવે જોયા ને. કૃષ્ણાનંદ સ્વામીએ કલ્પના કરી કે પેલા દાડમના ફળ ઊંચા થતા પણ મહારાજા પૃથ્વી ઉપર આવ્યા ને ત્યાર પછી નીચા થઈ ગયા. એને થયું હવે કઈ અભિમાન કરવા જેવું, આપણા કરતા તો સારી શોભા પુરુષોત્તમ નારાયણના દાંતમાં છે. આવી મહારાજની દંત પંક્તિ જોઈને નિત્યાનંદ સ્વામી સાધુ થઈ ગયા. મહારાજની ચાલ, મહારાજની એક એક ક્રિયા હું કેવા એ માગું છું. હરિ કે ચરિત્ર જે જે હો સબહી મોક્ષ દાયક સો. મોક્ષદાયી જાની કરે ગાવે. ભગવાનના દરેક ચરિત્ર મોક્ષને આપનારા જ છે, પણ એવું માનીને ભગવાનના ચરિત્રને દિવ્ય જાણીને ભગવાનના ચરિત્ર કલ્યાણ કરનારા છે આમ માનીને દરરોજ ભગવાનના ચરિત્રો ગાયા કરે. મોક્ષ દાઈ જાની કરે ગાવે, માઈક ભાવ ન ઉરમે લાવે. કેવા દિવ્ય ચરિત્રો છે! આવી રીતે ચરિત્રોને સાંભળે છે. કેવી સરસ વાત આવી! આમ જે ચરિત્રોમાં દિવ્ય ભાવ રાખે છે એનું નિશ્ચિત કલ્યાણ થાય છે, તેમાં રતિભાર સંદેહ નથી. શ્રીહરિના જે જે ચરિત્ર હોય તેમાં કોઈ પણ ત્યાગ ભાગ કરવો જોઈએ નહીં. મહારાજના આજે પણ ઘણા દોડાયા હોય છે સત્સંગમાં. અમુક મહારાજની વાત બધે ન કરાય, કેમ ન કરાય? ભગવાનની વાત છે, એમાં વિવેક રાખવો જોઈએ. એ સાંભળજો, હા વિવેક રાખવો જોઈએ. બાકી ભગવાનની વાત પણ આગળ આવ્યું હતું ને આપણે, આમાં ફરી આવે જો સાંભળજો. આ સાંભળવા જેવું છે, ભગવાનના દરેક ચરિત્ર દિવ્ય છે, કલ્યાણને કરનારા છે, એમાં ત્યાગભાગ નથી. તે બધા ચરિત્રો ધ્યાન કરવા યોગ્ય છે, ગાન કરવા યોગ્ય છે. પરંતુ મેં શું કીધું તું? પરંતુ આવે ત્યારે શું થવું દાદા? પરંતુ તે શ્રીહરિના ચરિત્રનું અનુકરણ હરિભક્તોએ કરવું જોઈએ નહીં. આ પરંતુ આટલું યાદ રાખવાનું. હમણાં બહુ ચાલે છે એવી તો, હમણાં પહેલાં ચાલતી હશે પણ આપણને બહુ ખબર નહોતી. આ વોટ્સઅપ ચાલુ થયું ને જ્યારથી, કહેવાય જેટલી આડી લાઈન વાળા ત્યાં બધા ઓનલાઈન થઈ ગયા.
વોટ્સએપે તો જે કરી છે ને ખરેખરી કરી છે. મારે એકવાર કથા કરવી છે એના ઉપર. હવે આખી નવા નવા અનુભવો, એટલા બધા જાત જાતના, જ્યાં જઈએ ત્યાં અનુભવ કંઈક જોવા મળે. ભગવાનના ચરિત્રો અનુકરણ માટે નથી. આજે પુષ્કળ કેવી કેવી રીતે અનુકરણ, ગાંડો પ્રવાહ ચાલ્યો છે, ગાંડો પ્રવાહ, ઘેટે કે ચાલ. ઘેટામાં એવું હોય, ઘેટા ચાલ્યા જતા હોય ને, આંખ હોય પણ આંખથી જુએ નહીં, આંખ નીચી હોય ઘેટાની, ચાલ્યા જાય, પૂંછડી જ જોવે આગળના ઘેટાની, બીજું કંઈ ન જોવે. એમાં એક ઘેટું જો કૂવામાં પડે તો પાછળ 500 ઘેટા બધા કૂવામાં પ્રેમથી પડી જાય જોયા વગર. આટલું બધું એ લોકોનું ડેડિકેશન હોય છે. આવો ગાડરિયો પ્રવાહ, આવો ગાંડો પ્રવાહ. કેટલી સરસ વાત આવી. ભગવાનના ચરિત્ર ગાવા યોગ્ય છે, ભગવાનના ચરિત્ર ધ્યાન કરવા યોગ્ય છે, પણ ભગવાનના ચરિત્ર અનુકરણ કરવા જેવા નથી. બધા હરિભક્તોએ તો શ્રીહરિએ જે જે વચન કહ્યા હોય તેમ જ વર્તવું. શું લાગે છે, આમાં મિસ્ટેક થાય છે કે નહીં અત્યારે? હવે વચનામૃતમાં મહારાજ શું બોલ્યા જો સાંભળો. પ્રથમનું વચનામૃત 18મું, હમણાં જે આપણે વાંચ્યું એનો જ બીજો ભાગ. ભલા થઈને મહારાજ કહે છે, કોઈ અમારો વાદ લેશો નહીં. શું કહે છે મહારાજ? જો કોઈ અમારો વાદ લેશો તો તેનું જરૂર ભૂંડું થશે. અમારો વાદ લેશે એનું ભૂંડું થશે. મહારાજ કે હું તો અનાદિ મુક્ત છું, થોડું જ વાંચું છું, કોઈને ઉપદેશે કરીને હું મુક્ત નથી થયો. અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર તેમને તો હું પકડી લઉં છું, જેમ સિંહ બકરાને પકડે તેમ હું અંતઃકરણને પકડું છું. વાંચું છું અલ્પેશ બજો, તમારા જેવા વચનામૃતના અભ્યાસી ભક્તો સમજી શકે. હા, અનંત મુક્ત થઈ ગયા અને અનંત મુક્ત થશે. પ્રિન્સિપાલ ઓફ ભગવાન સ્વામિનારાયણ. દુનિયામાં એટલી વિકૃતિઓ ચાલી રહી છે, એટલી વિકૃતિ. અમે હમણાં કહી દઉં પ્રસંગ, ચાલો, એક બહુ મોટા મંદિરે ગયા. અમારી સાથે થોડા હરિભક્તો પણ હતા, બે ત્રણ ડોક્ટરો પણ હતા. એ મંદિરમાં એક એટર્ની, મંદિરને ડેડિકેટેડ ટોટલી, બહુ મોટા લોયર, મંદિરને ટોટલી ડેડિકેટેડ. એ પછી એમને બધું બતાવતા હતા. અમે થોડું જોયું અને પછી થોડા પ્રશ્નો પૂછ્યા કે વોટ ઇઝ ધ બિલીફ અબાઉટ ડ્રિંકિંગ એન્ડ ઇટિંગ મીટ ઇન ધીસ રિલિજિયસ. એટલે એણે જે વાત કરી કે અમારા તો ગોડ છે એ પણ ડ્રિંક દરરોજ લેતા હતા, એટલે ડ્રિંકિંગ માટે તો અમે કંઈ કહી શકીએ. સમજ્યા તમે મારી વાત? હે, હવે આગળનો પ્રશ્ન કંઈ પૂછવાનો હોય એને? આપણે એની ટીકા નથી કરતા, પણ ભગવાન સ્વામીએ કયા રસ્તે આપણને લઈ જવા માગે છે. શિક્ષાપત્રી તમે વાંચો છો, મહારાજે શું લખ્યું? કોઈક મોટા પુરુષ હોય, એણે અધર્મ સરખું કંઈક આચરણ કર્યું હોય, તો પણ મહારાજ કે અમારા આશ્રિતે તેનું અનુકરણ ન કરવું. એ મોટા પુરુષ છે. કોઈક સમય, કોઈક સંજોગ એને અનુરૂપ શિવજીએ ભાંગ પીધી, વાત સાચી છે, પણ એનું જોઈને ભાંગ ન પીવાય. એને પેલા ઝેર પીધું તે પીવું પડે. શંકરાચાર્યજી મહાપ્રભુએ દારૂ પીધો એવી કથાઓ છે. કેમ પીધો, સુકામ પીધો, કઈ સ્થિતિમાં, કયા સંજોગમાં, એ આખી કથા, ઇતિહાસ આખો જાણવો જોઈએ તમારે. મહારાજ એમ કહે છે, અનેક મુક્તો અનંત મુક્ત થઈ ગયા, અનંત મુક્ત થશે, પણ તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી અને કોઈ થશે પણ નહીં. હમણાં પણ કોઈ નથી, કોટિકલ્પ સુધી સાધન કરીને પણ એવો થવાને કોઈ સમર્થ નથી. માટે અમે કહ્યું છે તે પ્રમાણે રહેશો તો રૂડું થશે. અને આજે મહારાજ બહુ સરસ વાત કરે છે. આ તો વાંચીએ છીએ ને, જેમ જેમ વાંચતા જઈએ ને, અમૃત કરતા પણ મીઠી આ બધી વાતો છે. સમગ્ર હરિભક્તોએ ભગવાનના કહેલા વચનથી આગળ પગ ક્યારેય ન ધરવો, તેમજ પાછળ પણ પગ ન ધરવો. ઓવર પણ નહીં અને લોવર પણ નહીં. અને આજનો માણસ હાથ ધોવા બેસે 17ની જગ્યાએ 34 વાર ધોવે. કેમ? તો કે વધારે ચોખ્ખો થાય ને હાથ, એમય નહીં. અને જે ના ધોવે તે
સમગ્ર હરિભક્તોએ ભગવાનના કહેલા વચનથી આગળ પગ પણ ન ધરવો, પાછળ પણ પગ ન ધરવો, શ્રીહરિના વચન સિવાય બીજા બધામાં તો માયા રહી છે એમ જાણવું, માયામાં તો મુખ્ય અધર્મ જ રહ્યો છે એમ સમજવું, અને જ્યારે અધર્મ પ્રવેશ કરે ત્યારે ત્યાં વિશેષપણે ક્લેશ જ થાય, અને જ્યારે ક્લેશ થાય ત્યારે નિયમોને છોડી દે, અને જ્યારે નિયમોને તજી દેવામાં આવે ત્યારે ત્યાં કળિયુગ જગ્યા કરે જ છે. જ્યારે કળિયુગ પ્રવેશ કરે છે ત્યારે તેનો કુસંગ થાય છે, પણ જે પોતાના દોષોને કહે છે, પોતાના દોષોને સ્વીકારે છે, પોતાના દોષને સમજે છે, તેને સુસંગ અથવા સત્સંગ જાણવો. કોને સત્સંગ જાણવો? પોતાના દોષને કહી શકે, પોતાના દોષને સ્વીકારી શકે, પોતાના દોષને સમજી શકે, તેને સત્સંગ જાણવો. મહારાજે કેવી સરસ વાત કરી, ભગવાનની આજ્ઞામાં રહે તે સલામત છે. શ્રીજી મહારાજ ને ઘણી વખત હરિભક્તો પૂછતા, મહારાજ ભગવાન રામચંદ્રજી દયાળુ, એમણે પોતાના આશ્રિતોની રક્ષા માટે ધનુષ અને બાણ હાથમાં રાખ્યું, શ્રી કૃષ્ણ ચંદ્ર પ્રભુ પણ ઉદાર, એમણે પોતાના ભક્તોની રક્ષા માટે સુદર્શન ચક્ર રાખ્યું, તમે તમારા ભક્તોની રક્ષા માટે કોઈ શસ્ત્ર ન રાખ્યું? ત્યારે મહારાજ એમ કહેતા કે આ શિક્ષાપત્રી રૂપી શસ્ત્ર અમે હરિભક્તોની રક્ષા માટે મૂક્યું છે. આ શિક્ષાપત્રી જેના ઘરમાં પડાતી હશે, આ શિક્ષાપત્રીની આજ્ઞા જેના જીવનમાં હશે, એનું આ લોકમાં નહીં પરલોકમાં પણ કોઈ બગાડવાને સમર્થ નહીં થાય. કાળ કર્મ ને માયા મળીને એનું ભૂંડું કરવાની ઈચ્છે ને, તો પણ એનું ભૂંડું નહીં કરી શકે, આટલા મોટા આશીર્વાદ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીને આપ્યા છે. આપણું ગણિત ત્યાં જ ખોટું છે. આખી દુનિયા એક ગણિતમાં બંધ બેસી ગઈ છે કે બધું સીધું કરીએ તો કઈ બહુ સુખી ના થવાય, સીધી આંગળીએ ઘી ન નીકળે તો વાકી કરવી પડે થોડી, ચંદ્ર સીધો હોય તો બધા પૂજા ન કરી વાકો થાય ને પછી જેની પૂજા થાય, એમાં આપણે દુનિયામાં બહુ સીધા રહીએ ને? હા, એક બહુ મોટી માન્યતા છે, દરેકના મનમાં આવી અવળી ગ્રંથિ ફિટ થઈ જ ગઈ છે. એક બાજુ નહીં તો બીજી બાજુ, ધન માટે નહીં તો સ્ત્રી માટે, સ્ત્રી માટે નહીં તો પદ માટે, પદ માટે નહીં તો પ્રતિષ્ઠા માટે, પ્રતિષ્ઠા માટે નહીં તો સત્તા માટે, સત્તા માટે નહીં તો લાલચ માટે, કંઈક માટે છે જ ને. ધોળા દિવસે જુઓ જ છો ને તમે, આજે કેટલું મોટું તૂત ચાલે ધર્માદાન માટે, બોલો ધર્માદાન માટે. જે લોકોએ ફતવા બહાર પાડેલા એ ધર્માદો આપવો નહીં, રીતસરના પત્રો જાહેર થયા છે કોઈ ધર્માદો આપવો નહીં, એ લોકો અત્યારે ધર્માદા માટે ઝઘડો કરે છે. આ શું ધર્માદાનો ઝઘડો છે? ધર્માદાનો ઝઘડો નથી, એના મૂળમાં કંઈક સ્વાર્થ, એના મૂળમાં કંઈક લાલચ, એના મૂળમાં કંઈક પોતાના પેટમાં છુપાયેલી વાત પડી છે, સમજો છો ને તમે. એટલા માટે કેટલી સરસ વાત છે, ભગવાનની આજ્ઞા જ્યાં પળાય છે ત્યાં ભગવાન છે, શિક્ષાપત્રની આજ્ઞા જ્યાં છે ત્યાં ભગવાન છે, ભગવાન છે ત્યાં કાળ કર્મ ને માયા અહિત એનું ભૂંડું નથી કરી શકતા. અને ભગવાનની આજ્ઞા જેને નેવે ચડાવી, ગુરુજી કહે છે ને, તું તારા નામમાં તો હું મારા કામમાં, ભગવાન તેની જ રક્ષા કરે છે જે ભગવાનની આજ્ઞા પાળે છે. આ ટૂંકું ગણિત છે, છે અને છે. બધા શાસ્ત્રોને તમે પૂછો, વચનામૃત પ્રથમનું 34મું, મહારાજ એમ કહે છે ભગવાનના ભક્તને સુખ અને દુઃખ આવે છે એ તો ભગવાનની આજ્ઞા પાળવે કરીને અને ભગવાનની આજ્ઞા લોપવે કરીને આવે છે. ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં એમ કહે, જેટલી આજ્ઞા પડે એટલી વાસના બળે. માટે ખબરદાર થઈને આપણે, મને ખબર છે કોઈ પણ માણસ, અરે તમે શું આ દેશ વિદેશમાં આટલું બધું ફરતા હોય તો અઘરું છે આજ્ઞા પાળવી, સારધાર આજ્ઞા પાળવી એટલું સહેલું નથી. પણ ડાયો ભગવાનનો ભક્ત કોણ છે? મને હમણાં એક બહુ સરસ હરિભગતે વાત કરી શિકાગોમાં કે સ્વામી ક્યારેક ભૂલ થઈ જાય છે, પણ પછી મને ખબર પડે મારાથી ભૂલ થઈ ગઈ, હું ભગવાનને પ્રાર્થના કરું અને સ્વામી હું પાછો વળી જાઉં છું. કેટલી સરસ વાત, બસ આ જ કરવાનું છે. ભૂલ થાય જ નહીં એ તો ભગવાન છે, ભૂલ થાય જ નહીં એ કોણ છે? ભગવાન છે. ભૂલ થાય પણ ભૂલને શું આવી વાત આવી? દોષને કહી શકે,
દોષને સ્વીકારી શકે અને દોષને સમજી શકે. પોતાના દોષો બીજાના નહીં પાછા, પોતાના દોષોને કહી શકે, પોતાના દોષોને સ્વીકારી શકે અને પોતાના દોષોને સમજી શકે એને સત્સંગ જાણવો. જે આવો સત્સંગ રાખે છે તેના ઉપર સંતો હરિભક્તોની અત્યંત કૃપા થાય છે. તેને કારણે જ તેના ઉપર ભગવાન કૃપા કરે છે. જોયું, તમે કોઈ સાધુ પાસે જઈને એમ કહો સ્વામી મારી ભૂલ થઈ ગઈ તો સ્વામી રાજી થાય કુરાજી થાય? બોલો શું વાત આવી. જે આવો સત્સંગ રાખે છે પોતાના દોષને કહેવાનો, કહેવા એટલે આ રીતે, સ્વીકારવા એટલે શું, જેમ કે કહી દઉં એક વાત બહુ સરસ છે ભગત, મોન્ટુ ભગત, અઘરું છે આ બહુ. આ તો કથા હું દરરોજ કરું છું, વાંચું છું, એટલે મને લાગે કે મારે સાંભળવા બે જણ જરૂર છે. આ તો બધા સંતોની ઈચ્છા છે. એટલે શ્રીજી મહારાજ વડતાલમાં હતા. હજી ભાઈ બહુ મજાની વાત છે. દોષોને કહેવા એટલે શું, દોષોને સ્વીકારવા એટલે શું, અને દોષોને સમજવા એટલે શું. આ ત્રણેય વાત આપણે બોલી ગયા, પણ આના ઉપર ત્રણ કલાક કથા કરીએ ને ત્યારે આ ત્રણ વાત ક્લિયર થઈ ગઈ છે. કહેવા એટલે આપણને ક્યારેક થાય કે સ્વામી બધી આજ્ઞા મારાથી પડાતી નથી, સ્વામી ક્યારેક ક્યારેક આગું પાછું થઈ જાય છે, સ્વામી મારાથી આ ભૂલ થઈ ગઈ, નિષ્કપટ થવું. પણ સ્વીકારવું એના કરતાં અઘરું છે. વડતાલમાં રામ પ્રતાપજી મહારાજના ઉતારે શ્રીજી મહારાજ બેઠા છે, થોડા બીમાર હતા. દામોદર કરીને હરિભગત અમદાવાદના એને સેવામાં રાખ્યા, કહ્યું તું બાર ઉભો રે, કોઈ આવે તો અંદર આવવા નહીં દેવાના, પણ જેનો થાળ હોય એને આવવા દેજે. આટલી ભલામણ કરી દામોદર ભગત તો ખડે પગે બહાદુર હતા, ઉભા રહી ગયા. મહારાજ અંદર બેઠા છે એમાં મેવું ગામના ભૂખણ ભાવસાર કરીને હરિભગત, એના બે દીકરા મંછારામ અને બીજા દીકરા, બંને દીકરાઓ બહુ સારા સત્સંગના પરિવારના ઇતિહાસો છે. બંને દીકરાઓ વડતાલ આવ્યા, બધા સંતોની રસોઈ આપી, મહારાજના દર્શન પૂજનની ઈચ્છા હતી. જેરામ બ્રહ્મચારી સાથે બહુ હેત, એટલે જેરામ બ્રહ્મચારી સાથે હેત હોવાને કારણે બ્રહ્મચારીના દર્શન કરવા આવ્યા, દંડવત કર્યા. બ્રહ્મચારી મહારાજ, હા મહારાજના દર્શન કરવા છે, મહારાજની પૂજા કરવી છે, મહારાજ માટે ચંદન લાવ્યા છીએ, મહારાજ માટે પુષ્પહાર લાવ્યા છીએ, અને સ્વામી બધા સંતો ભક્તો મહારાજનો થાળ આપ્યો છે, 200 રૂપિયા આપ્યા છે. બ્રહ્મચારી પણ બહુ રાજી થયા. સેવા કરે એના ઉપર તો બધા રાજી થાય. ભાવ હતો, પ્રેમ હતો. બ્રહ્મચારી કે ચાલો ચાલો હું તમને મહારાજની પૂજા કરવા લઈ જાઉં, તમારી જોડે આવું. જેરામ બ્રહ્મચારી આગળ, પેલા બંને ભક્તો સાથે, હાથમાં થાળી છે, ચંદન કુંકુમ વગેરે અંદર મૂક્યું છે અને નીકળ્યા છે. અને જ્યાં આગળ જાય મહારાજનો ઉતારો, ખબર કે રામ પ્રતાપજીના બંગલે છે. વડતાલમાં જોયો ને રામ પ્રતાપજીનો બંગલો, એમાં દામોદર ભક્ત વચ્ચે પડ્યા. બ્રહ્મચારી મહારાજ, આજે નહીં જવાય, તું કોણ મને રોકવા વાળો, રાજી રહેજો મા બાપ, મહારાજે ના પાડી છે, તું કોણ મને રોકવા વાળો, મહારાજે મને આજ્ઞા કરી છે, કઈ જાણ્યા વગર શું કામ જાઓ છો, પેલા પૂછી લેવું જોઈએ ને, શું કામ જાઓ છો, શા માટે જાઓ છો. હવે આ દામોદર પેલા બ્રહ્મચારીને કે મહારાજે આજ્ઞા કરી છે કે જેનો થાળ હોય એને જવા દેજો. આ લોકોને હાથમાં શું જોયું હતું, આને ચંદન ને કુમકુમ એ બધું જોયું, એને એમ કે આ બધા તો પૂજા કરવા જાય છે. એટલે બ્રહ્મચારી કે આ તો પૂજન એ કરવાના છે ને થાળે કરવાના છે, પણ આના મગજમાં એમ કે થાળ હોય એને છૂટ આપી છે, પૂજન વાળાને છૂટ આપી. આ દામોદર ભગત પણ એવા જ આજ્ઞાંકિત અડીખમ. એટલે દામોદરનો હાથ બ્રહ્મચારી આમ કરો ખસી જાવ એક બાજુ, પણ દામોદર પણ એવા અડીખમ હતા ને હિમાલય જેવા, વચ્ચે ઉભા રહી ગયા, નહીં જવા દઉં. બ્રહ્મચારી કાટલો જાયલો, આણે બ્રહ્મચારીનું ખેંચ્યું જાયલું, ખેંચા ખેંચી પછી બાથામ બાથી પેલા બે જણા પાછળ શૂટિંગ કરે. અરે બાથામ બાથી નહીં, એવી ધમાલ થઈ મુઠ્ઠા મુઠ્ઠી, ને પછી તો બ્રહ્મચારી બળિયા હતા જેવા તેવા નહોતા. મહારાજના કૃપા પાત્ર હોય ને આમ તો મંદિરના લાડવા ખાતા હોય. દામોદરને નીચો પાડી છાતી ઉપર ચડી ગયા, મારવા મળ્યા, એવી બૂમા બૂમ થઈ, મહારાજ અંદર સુતેલા ત્યાંથી બહાર આવ્યા ને જોયા બધું, મહારાજને સામે ઉભેલા જોઈ, અને જેરામ બ્રહ્મચારી શરમાઈ ગયા, ઉભા થઈ ગયા. પણ જુઓ સ્વભાવ કેવા છે, મેં કહ્યું ને સાધુ હોય કે હરિભક્ત હોય આ તો કરવાનું જ છે બધાને, આપણે આપણા સ્વભાવ ટાળવા માટે જન્મા છીએ. ગુણાત્યાનંદ સ્વામી એમ કહે
બીજાના દોષને ટાળવાનો જેટલો આગ્રહ છે એટલો જો પોતાના દોષને ટાળવાનો હોય તો કોઈ ખામી ન રહે. રુગ્નાથ ચરણદાસજી સ્વામીએ હરિચરિત્ર ચિંતામણીમાં આ વાત લખી છે. મારા ઉપર રાજી રહેજો બધા. બ્રહ્મચારી મહારાજની સામે જોઈ રાજી થઈ, આમ શરમાઈ ગયા. મહારાજને પણ બોલે શું મહારાજ? મહારાજ પણ ઉભા ઉભા જોયા. બ્રહ્મચારી ઉભા તો થઈ ગયા, પણ ઉભા થઈને શું બોલ્યા પાછા ખબર? જોયું આ મહારાજ, રૂપિયાનો થાળ આપે એને પૂજા કરવા દે, અને આને 200 રૂપિયાનો તમે થાળ આપો પૂજા નહીં કરે, ચાલો ચાલો નહીં કરવી પૂજા. મહારાજને થયું આ બ્રહ્મચારીને હજી ગુસ્સો ઉતર્યો નથી. મહારાજ કે ના 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 બ્રહ્મચારી મહારાજ, અમે તમારી પૂજા સ્વીકારવા તો સામેથી આવ્યા, એમ ના કીધું કે આ તમારી ધમાલ જોઈને આવ્યા છીએ. ઠંડા પાડ્યા બધાને. મહારાજ સામે ચાલીને આવ્યા. પેલા બંને ભક્તોનો તો પ્રેમ ભાવ હતો પૂજા કરવા માટે. મહારાજની પૂજા કરી, અર્ચના કરી, પગે લાગ્યા. તરત ને તરત હરિભક્તો બ્રહ્મચારી તો જતા રહ્યા હતા, એ હરિભક્તો પછી દર્શન કરીને ગયા. આ બાજુ બીજે દિવસે એ વાત બધે ફેલાઈ ગઈ, કેમ કે આવી મોટી ઘટના તો વાર લાગે જ નહીં. એટલે ઘણા બધા સંતો ભક્તોને દુઃખ થયું કે બ્રહ્મચારી અને આવું પગલું ભરે કેમ ચાલે, કોઈક તો એને સમજાવવા જોઈએ. એટલે બીજે દિવસે સવારે જેરામ બ્રહ્મચારી દર્શન કરવા જાય, નિત્યાનંદ સ્વામીનું આસન તમે વડતાલમાં જોયું હશે, નિત્યાનંદ સ્વામીના આસને દર્શન કરવા જાય. સ્વામીને પગે લાગ્યા. સ્વામી કે બેસો બેસો. બ્રહ્મચારી બેઠા, બહુ વિવેકથી વિદ્વાન હતા પોતે. મજામાં બ્રહ્મચારી, હા હા. બ્રહ્મચારી તમારી આસપાસ કોણ રહી? આવો પ્રશ્ન પૂછ્યો. બ્રહ્મચારી કે અમારી આસપાસ વળી કોણ રહેતું હોય? સંતોરી ભક્તો જ રહે ને. નિત્યાનંદ સ્વામી કે સંતોરી ભક્તો આસપાસ નહીં હોય, બીજું કોઈ હશે. વિદ્વાન હતા ને, બહુ સરસ. બ્રહ્મચારીની મગજમાં વાત નહીં, નિત્યાનંદ સ્વામી કેવો ધડાકો કર્યો તમે જુઓ. બ્રહ્મચારી કે મારી આસપાસ સંતો ભક્તો જ હોય સ્વામીજી, બીજું કોણ હોય? નિત્યાનંદ સ્વામીએ કહ્યું, બ્રહ્મચારી તમે કાલે કેટલો ક્રોધ કર્યો! આવો ક્રોધ તો જેની આસપાસ મુસલમાનો રહેતા હોય અને જેની આસપાસ કોળી રહેતા હોય, કોળીને મુસલમાનની નાતમાં રહેતા હોય એમાં હોય. આમ કીધું અને બ્રહ્મચારી લાલચોળ થઈ ગયા. સ્વામી તમને મારું જ દેખાય છે, પેલો દામોદરિયો વચ્ચે પડ્યો અક્કલ વિનાનો, એનું કોઈને દેખાતું નથી. લાલચોળ થઈ ગયા, ઊભા થઈ ગયા, પગ પછાડીને જતા રહ્યા. મહારાજના કોઈના દર્શન ન કર્યા. પછી તો કેટલા શોધ્યા, હાથમાં જ ન આવ્યા, ફરાર થઈ ગયા. જાહેરાત આપવી પડી. મહારાજ દામોદરને બોલાવ્યો. દામોદરને કીધું કે ભલા માણસ, આ બ્રહ્મચારી બહુ ખીજાઈ ગયા છે, લાલચોળ થઈ ગયા છે, એમાં બ્રાહ્મણ છે, એમાં પવિત્ર માણસ છે, અને ક્રોધ એટલો આસમાને ચડ્યો છે, કુવામ પડીને મરશે, આત્મહત્યા કરશે, તારા ઉપર બ્રહ્મહત્યા જશે, હું તો ભગવાન છું, આમાં નિર્દોષ છૂટી જઈશ. તે રોક્યા હતા. હવે તું ગમે ત્યાંથી એને ગોતી, દંડવત કરી અને તારી ભૂલ સ્વીકારીને રાજી કરી દે. સમજો છો મારી વાત? તમે સાંજ સુધી શોધ્યા, જેરામ બ્રહ્મચારી મળ્યા નહીં. સાંજ સુધી તપાસ કરી ન મળ્યા. માંડ માંડ ખબર પડી કે જેરામ બ્રહ્મચારી સાધુની ધર્મશાળામાં ઉપરના ભંડાક્યામાં છુપાઈને સૂઈ ગયા છે. અને ત્યાં પછી બ્રહ્મચારીને શોધતા શોધતા પહોંચ્યા. દામોદરે દંડવત કર્યા, પગ પછાડા મળ્યા, જા. દામોદરે કીધું, મા બાપ ભૂલ થઈ ગઈ, છોરું કછોરું થાય રાજી રહો, મારી ભૂલ છે. બ્રહ્મચારી તમારે કંઈ ક્રોધ કરવા, મને દંડ આપો, તમારે જે આપો. કોઈ પણ માણસ ભૂલ સ્વીકારે તો રાજી થાય કે ના થાય? બ્રહ્મચારી રાજી થયા. હવે ક્યારે રોકતો નહીં, નહીં રોકું મા બાપ, તમે અડધી રાતે આવો તો નહીં રોકું. ઓલવેજ ગ્રીન સિગ્નલ તમારા માટે, હવે નો રેડ સિગ્નલ. રાજી થયા. ચાલો ને બ્રહ્મચારી, તમે આજે મહારાજના દર્શન નથી કર્યા, મહારાજ પણ ઉદાસ છે તમને મળ્યા વગર, નથી આવું અત્યારે, કાલ આવીશ. ના ના ચાલો, મહારાજ ઉદાસ છે, મહારાજને તો રાજી કરી દો. તમે ભૂલ તો મારી છે, તમે ક્યાં ભૂલ કરી છે? આવ્યા મહારાજને દર્શન કરવા. કહેવાનું શું, સમજી ગયા ને તમે મારી વાત? પોતાના દોષ કહેવા એ જુદી વાત છે, એના કરતા પોતાના દોષને સ્વીકારવો. ખરેખર દામોદરની ભૂલ નહોતી, થોડી એને બળજબળી વધારે કરી દીધી. આમ તો આપણે એવું ન કરી શકીએ, ઠાકોર જ નિર્ણય કરે કોની હતી કોની નહોતી. પણ શ્રીજી મહારાજે દામોદરને કીધું, જા તું માફી માગી, જા તું સ્વીકારી લે. સ્વીકારી લીધી. આ દામોદર ભક્તની સમજણના 2-3 દાખલા આપણા સત્સંગમાં પ્રસિદ્ધ છે. એવા દાખલાઓ, ગ્રહસ્થ હતા પણ મહારાજનો એટલો મોટો રાજીપો એના ઉપર. ભગવાન ત્યાગી કે ગ્રહીમાં બંધાયેલા નથી,
ભગવાન ને તો નિર્મળ હૃદયનો ભગવાનનો ભક્ત વાલો છે. એ ગરીબ હોય તોય શું, અમીર હોય તોય શું, ત્યાગી હોય તોય શું, ગ્રહસ્થ હોય તોય શું, સ્ત્રી હોય તોય શું, પુરુષ હોય તોય શું, પોતાના દોષ કહી શકે, પોતાનો દોષ સ્વીકારી શકે. મહારાજે ટ્રાય કરી, નિત્યાનંદ સ્વામીએ ટ્રાય કરી. સમજ્યા મારી વાત? સ્વીકારવું અઘરું છે અને સમજી શકે, સમજાય પોતાને. દામોદરને મહારાજે મોકલ્યા, ગયા નહોતું એટલું બધું, તોય બધું પોતાને માથે લઈ લીધું. એટલે મહારાજ કહે છે, આવી રીતે પોતાના દોષને કહી શકે, સ્વીકારી શકે અને સમજી શકે એને સત્સંગ જાણવો. આવો સત્સંગ કરે એના ઉપર સંતો અને ભક્તોની કૃપા એટલે રાજીપો થાય, અને જેના ઉપર સંતો ભક્તોનો રાજીપો થાય એના ઉપર ભગવાનની કૃપા અને ભગવાનનો રાજીપો થાય, અને જેના ઉપર ભગવાનનો રાજીપો થાય એને મોક્ષ મળે, આત્યંતિક કલ્યાણ મળે. કેવી સરસ વાત આવી હે મોન્ટુ ભગત, આવીને એટલી સરસ વાત છે. હજી તો 14 ચોપાઈ પૂરી થઈ, સમય ઘણો થયો છે. આગળની કથા આપણે આવતીકાલે સાંભળીશું. આ કથામાંથી બધા ભક્તો યાદ રાખજો, કથાનું કંઈક મંતવ્ય તૈયાર કરજો. આ મંતવ્ય એટલું સરસ વાત છે, તમારું અને મારું કલ્યાણ કરે એવી એક એક વાત છે. આમાં એક વાત પણ જો આપણને ઉતરી જાય, ઓળખાઈ જાય, સમજાઈ જાય તો પણ બેડો પાર. માટે ખાસ મિનેશ ભગત બધા યાદ રાખજો. હા બોલો ઘનશ્યામ મહારાજની.